આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણની રક્ષા માટે જાગૃતિ ફેલાવવા આ દિવસે અનેક પ્રોગ્રામો કરવામાં આવે છે. ત્યારે આજે અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ પાસેથી વહેતી અમરાવતી નદીમાં અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું છે. ગત વર્ષે પણ અમરાવતી ખાડીમાં આ જ દિવસે એટલે કે વિશ્વ પર્યાવરણના દિવસે જ અસંખ્ય માછલીઓનું મૃત્યુ થયું હતું, જેની ફરિયાદ જે તે સમયે સરકારી વિભાગો અને એનજીટી કોર્ટમાં પણ થઈ હતી, જેની તપાસ થઈ છે અને એનજીટી કોર્ટે દ્વારા અંકલેશ્વરની નોટિફાઈડ વિભાગની કચેરી વિરુદ્ધ નાણાકીય દંડ ચૂકવવાના હુકુમો થયા છે. તેમ છતાં આ ઘટનાનું એ જ દિવસે પુનરાવર્તન થયું છે. ગઈકાલના ઓછા વરસાદમાં પણ ઔદ્યોગિક વસાહતોમાંથી પ્રદૂષિત પાણી મુખ્ય માર્ગો પર અને ખાડીઓ તરફ વહેતા નજરે દેખાયા હતા, જેની તપાસ અને કાર્યવાહી જીપીસીબી તરફથી કરવામાં આવી હતી. પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે અમરાવતી ખાડીમાં વિશ્વ પર્યાવરણના દિવસે માછલીઓના મૃત્યુનું પુનરાવર્તન થયું છે. ગત વર્ષે આ જ દિવસે આવી જ ઘટના બની હતી. પર્યાવરણ માટે આ ચિંતાજનક અને દુઃખદ બાબત છે. આજની ઘટના બાબતે ફરિયાદ કરવા અમોય અંકલેશ્વર જીપીસીબીના અધિકારી શ્રી વિજયભાઈ રાખોલિયા સાહેબને અનેક ફોન કર્યા હતા, પરંતુ તેઓ સરકારી કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી ફરિયાદ લઈ શક્યા નથી. આજે 5 જૂન આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અને એની જાગૃતિ માટે અનેક પ્રોગ્રામો કરવામાં આવી રહેલા છે. આજે અમારા ત્યાં ઉછાલીમાં પણ અમે એક પ્રોગ્રામ કરવા આવેલા હતા. ત્યાંથી અમને સમાચાર મળ્યા છે કે તમે અહીંયા અમરાવતી ખાડી પર આવી જાઓ, એની પરિસ્થિતિ જો. એ જોઈને અમે આવ્યા છે. અમરાવતી ખાડીની અંદર માછલાઓ પ્રદૂષિત પાણી ભરી જવાના કારણે અસંખ્ય સંખ્યામાં મૃત અવસ્થામાં મરેલા છે. આજ અમરાવતી ખાડી ગત ચોમાસા અને એ પહેલાં પણ આવા અસંખ્ય બનાવો બન્યા છે, અને આ માટે આવું ન બને એ માટે દરેક એસોસિએશનના પ્રમુખો અને નોટિફાઈડ અધિકારીઓને જીપીસીપીને પણ અગાઉથી જાણ કરી છે કે તકેદારીના પગલાં લેજો. વરસાદી ઋતુની અંદર ઔદ્યોગિક એકમોમાંથી કેટલાક બેજવાબદાર ઔદ્યોગિક એકમોમાંથી વારંવાર પ્રદૂષિત પાણી બહાર કાઢવામાં આવે છે, અને એ પાણી મુખ્ય માર્ગો થઈ અને ખાડીઓમાં વહે છે, અને ખાડીઓની અંદર પશુ પ્રાણીઓની આ રીતે મૃત્યુ થાય છે. આ ચિંતાજનક બાબત છે. અહીંયા ચેતવા જેવું છે અને આપણે સખત હાથે કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે. જીતુ રાણા સાથે લાઈવ 24 ન્યૂઝ ભરૂચ.